બાળદોસ્તો હવે આપણે કાવ્યપંક્તિઓ વાંચીને સમજીએ જવાને શાળામાં મનથનગને મોર થઈને જતા નિત્યે પ્રીતે દફતરભરી સજ્જ થઈને મળેલા સંસ્કારો સભરભરી માનીય મમતા ઉમેરતા એમાં નવા ભાવ ક્ષમતા સમજૂતી કવિ કહે છે દરરોજ પ્રેમથી દફ્તર ભરી તૈયાર થઈને શાળામાં જવા માટે જાણે વિદ્યાર્થીનું મન મોરની જેમ નાચી ઉઠે છે કારણ કે તેમને માની મમતા અને સંસ્કારો મળેલા છે જેના કારણે શાળાકીય જીવનમાં તેઓ રોજે રોજની નવી નવી ભાવક્ષમતાઓ વધારતા જશે ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી અને યોગે ધ્યાને કસરત કરી કાય કસવી પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા ખરે વિદ્યા સોહે વિનયભર વ્યવહાર કરતા સમજૂતી શાળામાં જુદા જુદા વિષયો ભણવાથી તેમને નવી દ્રષ્ટિ મળે છે અને વળી યોગ ધ્યાન જેવી કસરત કરવાથી તેમનું શરીર કસાય છે કામ કરવાથી એમના મન હૃદય અને ચિત્ત પર સારી છાપ પડે છે ખરેખર તો વિદ્યા વિનયથી જ શોભે છે એટલે કે વિદ્યા વિનય ભર્યો વ્યવહાર કરવાથી જ શોભે છે વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા ભૂંસાયા ભેદો સૌ હૃદય જગબંધુત્વ ભજશો પશુ પંખી વૃક્ષો સહુએ સહઅસ્તિત્વ રચશો સમજૂતી આનંદ અને વિવેકપૂર્ણ જીવન વ્યવહારથી આપણી જીવનલીલા સમાન એકાત્મ ભાવવાળી થશે સમાજે આપણને નિયમો દેખાડ્યા છે આ નિયમો પ્રમાણે આપણે જીવનવ્યવહાર ચલાવીને તેમાં નવા મૂલ્યો ઉમેરવા છે જેના કારણે જાતાતના ભેદભાવો દૂર થશે અને દરેકના હૃદયમાં વિશ્વબંધુત્વની ભાવના જાગશે હવે આપણે સહુ પશુ પંખી અને વૃક્ષો સાથે હળીમળીને સહજીવન રચીશું ઉછેર્યા માબાપે પણ અવર તું તીર્થવરદા ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલકથા સમજૂતી દરેક બાળકને પ્રારંભિક સંસ્કાર તો માતાપિતા જ આપે છે એટલે કે માતાપિતા જ આપણને ઉછેરે છે કવિ અહીં શાળાને પ્રાર્થના કરતા કહે છે હે શાળા તું અમારી બીજી માં બનીને અમારું ઘડતર કરજે તું વરદાન આપનાર પવિત્ર તીર્થ બનજે હે મા તારી ઘડતર પ્રથા અને મંગલકથા સદાય ચિર સ્થાયી બની રહે